આગળ વાત કરીએ તો કોરોના વાયરસની મહામારીને લઈને જાહેર કરેલા લોકડાઉનમાં વેપાર અને ધંધા ઠપ થઈ ગયા છે, જેની સીધી અસર ખેડૂતો પર જોવા મળી રહી છે. બગાયતી ખેતી કરતા ખેડૂતોને પાક ખેતરોમાં તૈયાર થયો છે, પરંતુ વેપારીઓ ખેતર સુધી પહોંચતા ન હોવાથી ખેતરમાં ઊભો થયેલો પાક ખરાબ થઈ રહ્યો છે, જેને લઈને ખેડૂતોને બમણો માર સહન કરવો પડી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં નોવેલ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, જેને લઈ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન જાહેર થયા બાદ નાના દુકાનદારોથી લઈ મોટા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સાથે જ વેપાર રોજગાર બંધ હોવાની સીધી અસર ખેડૂતો પર જોવા મળી રહી છે. આ બાગાયતી ખેતી તરફ વળેલા ખેડૂતોએ પાક વાવવાની પહેલાં જ વેપારી સાથે માલ ખરીદી અને વેચાણનું નક્કી કરી લેતા હોય છે, પરંતુ ચાલુ સાલે હિંમતનગર સહિત જિલ્લામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં પપૈયાની ખેતી કરી, પરંતુ ખેતરમાં પપૈયાનો પાક તૈયાર થયો એ જ સમયે લોકડાઉન જાહેર થયું, જેના કારણે પપૈયા ખરીદી કરતા વેપારીઓ અન્ય રાજ્યમાંથી આવી શક્યા ન અને ખેતરમાં જ ખેડૂતોએ પકવેલો મહામૂલો પાક દિવસે ને દિવસે ખરાબ થતો ગયો. તો બીજી તરફ ગરમીનું પ્રમાણ વધતા પાકમાં પણ સુકારો લાગતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ લોકડાઉનના કારણે તૈયાર પાકનું વેચાણ થયું નથી અને ખેડૂતો પાસે પૈસા નથી, તો બીજી તરફ નવી સિઝન ની ખેતી આ વાવેતર માટેનો સમય થઈ ચૂક્યો છે, પરંતુ પૈસાના અભાવે નવીન ખેતીમાં જોતરાઈ શકતા નથી. ખેડૂતોએ વીઘા દીઠ મોટા પ્રમાણમાં પાક ઉપજ થવાની આશાએ એક વીઘે 35,000 થી 40,000 સુધીનો ખર્ચ કર્યો છે, પરંતુ એ ખર્ચ જેટલો પાક પણ થયો નથી, જેના કારણે ખેડૂતો બેહાલ થયા છે. જિલ્લામાં 700 હેક્ટર જેટલા વિસ્તારમાં બાગાયતી ખેતીમાં પપૈયાની ખેતી જિલ્લાના ખેડૂતોએ કરી છે, પરંતુ પપૈયાની ખરીદી કરવા વેપારીઓ નથી આવતા. તો બીજી તરફ ગરમીના કારણે પાક પણ ખરાબ થતા ખેડૂતો બમણો માર સહન કરવો પડ્યો છે. હિંમતનગર સહિત જિલ્લામાં મોટાભાગે ખેડૂતો બાગાયતી ખેતી તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ હાલમાં ચાલુ રહેલા માલની મહામારીને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે અને આજે જે આશાઓ સાથે તેઓ પાક તૈયાર કર્યો હતો એ આશાઓ આજે મરી પડી છે. સાથે જ નવીન સિઝનની વાવણી માટે પણ ખેડૂતો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લલિત ડામોર, ZSTV, સાબરકાંઠા. અન્ય પ્રાંત અન્ય રાજ્યોમાં જવાને આ લોકડાઉનના કારણે અન્ય રાજ્યોમાંથી વેપારીઓ પણ ના આવે કે બીજા રાજ્યમાં માલ પણ જતો નથી, એના કારણે ઝાડ ઉપર ને ઝાડ ઉપર પપૈયા અતિશય ગરમીના કારણે બગડી સડી ગરમીથી તપી જાય, પછી પાકા થઈને ખરી પડે ફ્રૂટ્સ, પછી પાકા થઈ જાય એટલે વેપારી પણ ના લે ને, કારણ કે એને ટ્રક લોડિંગ કરવાની હોય, ટ્રકમાં દબાઈ જાય એટલે પાકા પણ ના લે, એટલે નીચે પડી રહે પછી પાકા પપૈયા એમને, એટલે એના કારણે લગભગ 50% કરતાં પણ વધુ અમને એનું મોટું નુકસાન મળ્યું. તાલુકાની અંદર પણ અમુક વિસ્તારની અંદરથી પપૈયા બહાર જતા હોય છે, પરંતુ છતાં ખેડૂત મિત્રો કોઈ જગ્યાએ આપણે એવું લાગતું હોય કે આપણા પપૈયા બગડતા હોય અથવા તો એમાં કંઈ નુકસાન થતું હોય અથવા તો વેપારીઓનું સંકલન ના થઈ શકતું હોય તો અચૂક આ કચેરીનો સંપર્ક કરશો. આપણી પાસે જે જિલ્લાના જે વેપારીઓ છે કે જે બાર માલ લઈ જતા હોય એવાનો સંપર્ક કરી આપણે સારા પોષણક્ષમ ભાવ મળી રહે એ આપણે પ્રયત્ન કરશું.